અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદને પગલે રવિ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચાર મહિનાની મહેનત પર પાણી ફેરવી નાખ્યું. તેના કારણે ભિલોડા, શામળાજી સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં ઘઉં, મકાઈ, વરિયાળી, બટાકા જેવા પાકોમાં વ્યાપક નુકસાન થયું. મોટા પ્રમાણમાં નુકસાન થતા નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવવાની ખેડૂતોએ માંગ કરી છે. જે અમારો પાક ઘઉંમાં હું 8 વીઘામાં ઘઉં વાયા હતા તો પાકીને તૈયાર થવાની સ્થિતિમાં હતા અને એક જ 4 મિનિટનું જે વાવાઝોડું વધારે પડતું આવ્યું એમાં આખા ઘઉંનો પાકનો શોથ વાળી ગયો. એટલે જે અમારી ઉપજ હતી, દાખલા તરીકે વીઘાના અમે 60-70 મણ લેતા હતા, એના 30 મણનું ઉત્પાદન થઈ ગયું અને ઘઉંની ક્વોલિટી બધી ખરાબ થઈ જવાની છે. અને આ પરિસ્થિતિ અમે 4 મહિના મહેનત કરી અને 4 મહિનાની મહેનત તો 4 મિનિટમાં વાવાઝોડાએ બરબાદ કરી નાખી. અને સરકાર આ વિશે થોડું વિચારી અને ખેડૂતોને કોક સહાય કરો એવી અપેક્ષા અમે રાખી રહ્યા છીએ. 15 વીઘાની અંદર ઘઉંનું વાવેતર હતું. 4 મહિના સુધી કમ્પ્લીટ થાય પાકવાની તૈયારી હતા અને વાવાઝોડાએ 4 મિનિટની અંદર જમીન દોષ કરી નાખ્યા ઘઉં. અને 5 વીઘાની અંદર મકાઈ હતી તો મકાઈ જમીન દોષ કરી નાખી છે. વરિયાળીના ફોલા ફોહાઈ ગયા ડાળો, એટલે એ બી 50% નુકસાન છે. તો સરકારશ્રીને ખેડૂતોને એવું કહેવું છે કે બહુ વધારે નહીં તો થોડું, પણ ખેડૂતોને જો બિયારણ ખાતરનું જો મહેનતનું થોડું સરભર કરી આપે તો ખેડૂતો થોડા સક્ષમ થાય. હવામાન ખાતાની આગાહી બાદ ગઈકાલે અરવલ્લી જિલ્લાની અંદર અનેક ઠેકાણે પર માવઠું થવાના અને પવન ફૂંકાવાની ઘટનાઓ સામે આવી હતી. ખાસ કરીને ભિલોડા તાલુકા, મોડાસા તાલુકા, શામળાજી અનેક પંથકોમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો, જેને લઈને જે ખેડૂતો છે તેઓના માથે મોટી આફત ઊભી થઈ છે. જે ખેડૂતોએ વાવેતર કરેલા જે ઘઉં, મકાઈ, ચણા સહિતના જે પાકો હતા તેનો શોથ વળી ગયો છે. હાલ અત્યારે આપણે ઈસરોલ પાસેના એક ખેતરમાં છીએ. આ દ્રશ્યમાં જોઈ શકો છો કે ખેડૂતનો આ જે ઘઉંનો ઊભો પાક છે તે ઊભા પાકનો શોથ વળી ગયો છે. ગઈકાલે જે વાવાઝોડા સાથે જે વરસાદ વરસ્યો છે જેને લઈને જે ઘઉં છે તેનો પાક બિલકુલ જમીનદોસ્ત થઈ ગયો છે, સાથે સાથે ભીના પણ થઈ ગયા છે. અનેક ખેડૂતોએ પોતાના ઘઉં લણણી કરી પોતાના ખેતરોમાં સૂકવવા માટે મૂકી રાખ્યા હતા, પરંતુ વાવાઝોડા સાથે વરસાદ વરસતા જે ઘઉંનો પાક છે તે પલળી જતા હાલ ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે વાવાઝોડા સાથે જે વરસાદ વરસ્યો છે તેને લઈને જે ખેડૂતો છે તેઓના માટે મોટી આફત ઊભી કરી છે અને તેઓના મોઢામાં આવેલો કોળીઓ હાલ તો છીનવાઈ જાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી.